नेत्रंग तालुका युवा कांग्रेस समिति ने अनेक रजूआत छता तालुकामांथी पसार थता बिस्मार मार्गोनो पेचवर्क नहीं करवामां आवता स्वकष पेचवर्कनी कामगीरी हाथ धरी विरोध नोंधाव्यो हतो। पोलीसे विरोध करी रहेला 24 आगेवानोनी अटकायत करी हती। भरूच जिल्ह्यामां चोमासा दरमियान खाबकेला भारे वरसादना पगले नेशनल हाईवे नंबर 48 सहितनी अत्यंत जरूरी कही शकाय तेवा मार्गो धोवाई जता बिस्मार बन्या छे, जेना पगले अकस्मातोनी घटनाओ दिन प्रतिदिन वधी रही छे। साथे वाहन चालकोने खाड़ाओने लई भारे हालाकी वेठवानो वारो आवी रह्यो छे। खाड़ोना पगले गुरुवारनी रात्रे नीत्रंगदेड़ियापाड़ा मार्ग उपर कूपगामना बस स्टेण्ड नजीक एक परिवारनी कार खाड़ामां पड्या बाद डेमना पाणीमां गरकाव थई जता दंपति सहित 3 લોકોના મોત નીપજ્યા હતા। આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા માર્ગોનું પેચવર્ક નહીં કરવામાં આવતા, સાથે અનેકવાર રજૂઆતો છતાં પણ માર્ગની મરામત નહીં કરાતા નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશ વસાવા, ઉપપ્રમુખ મોશીન પઠાણ, આગેવાન શેરખાન પઠાણની આગેવાનીમાં સ્વખર્ચ પેચવર્ક કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન કરી રહેલા 24 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। આ વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનોએ જો તંત્ર દ્વારા 2 દિવસમાં પગલાં નહીં લેવામાં આવે તો જિલ્લાના તમામ માર્ગો બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ જિલ્લાની અંદર આજે તમે જોઈ શકો છો કે સમગ્ર જિલ્લાની અંદર રોડ રસ્તાની હાલત કેટલી ખરાબ થઈ ગયેલી છે। વરસાદના 15 દિવસથી વરસાદ નથી, છતાં પણ આ તંત્ર દ્વારા એક પણ રસ્તાની ઉપર પેચવર્ક કરવામાં આવતો નથી। ત્રણે ત્રણ ઓફિસો જેના રસ્તાઓ લાગે છે, હાલ નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ 4 રસ્તાની ઉપર એક રસ્તો આરએનબીનો લાગે છે, એક બાજુ નેત્રંગથી મોહી બાજુ NHI લાગે છે, નેત્રંગથી ડેડિયાપાડા NHO રસ્તો લાગે છે, અને નેત્રંગથી વાલિયા અંકલેશ્વર એ આરએનબીનો રસ્તો લાગે છે। એક પણ અધિકારી, કોઈ પણ આગેવાનનો, કોઈ પણ પબ્લિકનો ફોન ઉચકતા નથી, ડેપ્યુટી એન્જિનિયર હોય કે SO હોય કે કાર્યપાલક ઇજનેર હોય। અને જે કંઈ થોડા ઘણા પેચ મારવામાં આવે છે એ તમે જોઈ શકો છો, એનો વિડીયો અમે કરેલો છે, જેની અંદર એક ટકો પણ ડામરનો ભાગ નથી। રીતસર ગાડીની અંદરથી પાણી પડે અને એવામાં ના રોલર મળે ના પેવર મળે, ડાયરેક્ટ મટીરિયલ નાખીને આ લોકો પેચ કરે છે। તાત્કાલિક ધોરણે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નેત્રંગની આજુબાજુના રસ્તા ઉપર ખાડાઓ પૂરી જાતે સ્વખર્ચે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા સ્વખર્ચે તમામ ખાડો પૂરવા માટે આજે બધા અહીંયા ભેગા થયા છે, ત્યારે આજે તમે જોઈ શકો છો કે તંત્રનો કોઈ પણ અધિકારી નથી અને આ સરકાર દ્વારા આ પોલીસને આગળ કરીને આ પેચવર્કને ખાડા જે અમે પબ્લિક સાથે મળીને સ્વખર્ચે અહીંયા પબ્લિકને રાહત મળે એ ખાડા પૂરવાનો કાર્યક્રમ આજે ચાલુ કરેલો છે તે પણ કરવા દેવામાં આવતો નથી। પણ અમે લોકો ચોક્કસ આ તમામ ખાડાઓને અમે ખાડા પૂરીશું, નેત્રંગથી શરૂઆત કરીશું, આવતાના દિવસોમાં 2-3 દિવસની અંદર આ લોકો દ્વારા જિલ્લાની અંદર જો તમામ રસ્તાઓની ઉપર તાત્કાલિક રીકાર્પેટિંગ યા પેચવર્ક કરવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ રસ્તાઓ બ્લોક કરવામાં આવશે, એમાં કોઈ શંકા સ્થાન નથી। 2-3 દિવસની અંદર વરસાદ નહીં હોય તો આ લોકો તાત્કાલિક ધોરણે તમામ રસ્તાઓ પર પેચ કરવાના નહીં કરે તો કોંગ્રેસ સમિતિ જાતે તમામ ખાડાઓનું પેચવર્ક કરશે અને રસ્તા રોકો આંદોલન કરશે। આ જાડી ચામડીની સરકાર, આ ભ્રષ્ટ સરકાર સરકારી તિજોરીના નાણાં કેવી રીતે પોતાના ખિસ્સામાં કરી લેવા, રોડ રસ્તાના કામમાં 60-40 નો રેશિયો હોવાના કારણે ખરાબ રસ્તાના કામો થાય છે। ગત પરમ દિવસે 31 ઓગસ્ટે રમણપડા કૂપ ગામની વચ્ચે ખરાબ રસ્તાના કારણે મોટો ખાડો હોવાના કારણે નિર્દોષ પરિવાર ભોગ બન્યો છે અને તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સરકારના પાપે નિર્દોષ લોકો આજે જીવ આપી રહ્યા છે, એવા સંજોગોમાં સરકારને અમારી ચેતવણી છે કે અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડાને જોડતો હાઈવે જે મહારાષ્ટ્ર તરફ જાય છે 24 કલાકની અંદર આ ખાડા પૂરવામાં નહીં આવે, રિપેરિંગ કરવામાં નહીં આવે તો અમે સદંતર આ હાઈવે 24 કલાક પછી બંધ કરવાના છે। નેત્રંગ મોવી રોડ પણ અમે બંધ કરવાના છે અને સરકાર જો અમારી વાત ધ્યાનથી ના સાંભળે તો કોઈ પણ ભોગે અમે આ રસ્તો અને આ હાઈવે ચાલવા દેવાના નથી। પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રિક મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, IB હોય, IIB હોય, અમારી વાત સરકાર સુધી પહોંચે, અમારા વિસ્તારના રસ્તા સારા કરે, ખાડાઓ તાત્કાલિક રિપેરિંગ કરે,
અને જો તેઓ અમારી વાત ધ્યાન પર ના લે તો આવનારા દિવસોની અંદર સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સરકારની કોઈ પણ એજન્સીઓ આવે અમે કોઈનું માનવાના નથી અમે અમારી તૈયારીમાં છીએ।